સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી આપ દ્વારા જાહેર કરાયેલી બીજી યાદીના 685 ઉમેદવારોમાં કતારગામ વોર્ડ નંબર 6માં યશ પટેલનું નામ જાહેર કરતા શુભેચ્છકો દ્વારા ફટાકડા ફોડી મોઢું પણ મીઠું કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેને લઈને ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો મેદાન ઉતરી રહ્યા છે. દિલ્હીમાં સત્તા હાંસલ કરનાર આમ આદમી પાર્ટી હવે ભાજપના આગળ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. લોકોની સમસ્યાઓના નિરાકરણની વાત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં 685 નામ જાહેર કરાયા છે, જેમાં કતારગામ વોર્ડ નંબર 6 ઉમેદવાર તરીકે યશ પટેલનું નામ જાહેર કરાતા કતારગામ ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે યશ પટેલને સમર્થકો અને આપના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવાની સાથે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવ્યું હતું. તો વોર્ડ નંબર 6 ઉમેદવાર યશ પટેલ અંગે આમ આદમી પાર્ટીના સુરત શહેર મંત્રી અને વોર્ડ નંબર 6ના પ્રભારી દિનેશ જીકાદરાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6 મેયર ડૉક્ટર જગદીશ પટેલનો વોર્ડ છે, જોકે આ વોર્ડમાં આમ આદમી પાર્ટી જનતાના કામ કરી ભ્રષ્ટાચાર નાબૂદ કરશે. આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વાસ કરીને મને વોર્ડ નંબર 6માં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એ બદલ આમ આદમી પાર્ટી અને અમારા જે કાર્યકર્તા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને આગામી સમયમાં નજીકમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, તો જનતા માટે બસ એક જ વસ્તુ છે કે આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપે અને જે આમ આદમી પાર્ટીના વિચારો છે કે જે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવા માગીએ છીએ અને સાચી સ્વરાજની સ્થાપના કરવા માગીએ છીએ, એ સંદેશો લઈને ઘર ઘર સુધી જશું અને લોકોની સમસ્યા સમજશું અને તમામ જે આમ નાગરિક છે એમની જે કોઈ પણ તકલીફ હોય તેનું નિરાકરણ લાવીને એવી અમારી આશા છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 જે મેયરનો વિસ્તાર છે ત્યાંથી તમને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? કહેવામાં તો એમ જ છે કે ભાઈ કોર્પોરેટર અત્યાર સુધી હતા જ બધા, એમને કોઈ કામ, લોકોની સમસ્યા સાંભળે છે ખરી પણ કોઈ જાતનું કોઈ કામ કે એવું કંઈ થતું નથી. કમ્પ્લેનો પણ ઘણા કરે છે, બસ એ જ નિરાકરણ જે ઓફિસે બેઠા બેઠા આ લોકો કામ નક્કી કરે છે, પણ ખરેખર જનતાને શું જોઈએ છે એ આજ સુધી કોઈને પૂછવામાં આવ્યું નથી. બસ અમારો અત્યારે એ જ વિચાર છે કે હવે જો અમારી સત્તા આવશે તો અમે લોકો બસ લોકોને જે જરૂર છે એ અમે લોકોને આપવા માગીએ છીએ. અમારી પાર્ટીના એક સક્રિય કાર્યકર્તા અને ભણેલ ગણેલ ઉમેદવાર યશભાઈને જે પાર્ટીએ વિશ્વાસ કરી અને ટિકિટ આપેલી છે, તો અમે દરેક કાર્યકર્તાઓ સાથે મળી અને વોર્ડ નંબર 6થી અમને જીતાડવાની પૂરેપૂરો પ્રયાસ કરીશું. અને સાથે સાથે જે જનતાના પ્રશ્નો છે જેનું નિરાકરણ ઘણીવાર આવતું નથી, એવા પાયાના પ્રશ્નો છે એને અમે ધ્યાન લઈ અને સારી રીતે કામ થાય એવું કરીશું. અને આમ આદમી પાર્ટીનો હું ખાસ કરીને ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. હું એમનો કાર્યકર્તા છું છતાં પણ હું ધન્યવાદ માનું છું, કારણ કે આમ આદમી પાર્ટીએ આજે જે યુવાનોને ટિકિટ આપેલી છે એ દરેક યુવાનો ભણેલ ગણેલ છે, તેમજ એ ઉમેદવારોનું કોઈનું રાજકીય બેકગ્રાઉન્ડ નથી. જો કે અન્ય પાર્ટીઓમાં એક વસ્તુ બનતી હોય છે કે રાજકીય બેકગ્રાઉન્ડ અથવા લાગવગ હોય તો જ ટિકિટ મળી શકે, પરંતુ આમ આદમી પાર્ટી ભણેલ ગણેલ અને શિક્ષિત માણસ હોય અને જો લોકોની સેવા કરતા માગતો હોય એવા લોકોને ચાન્સ આપે છે, એટલે હું 100% આમ આદમી પાર્ટીનો ધન્યવાદ માનું છું. સાથે સાથે દરેક લોકોને હું આ તમારી ટીવીના માધ્યમથી સાંભળે છે એ બધા જ લોકોને હું એમ કહું છું કે તમે એકવાર આમ આદમી પાર્ટીનો સંપર્ક કરો, આમ આદમી પાર્ટી સાથે જોડાય અને લોકોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સાથ સહકાર આપો. આમ આદમી પાર્ટી દ્વારા હાલ તો સુરતની તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરાઈ છે. તે ચૂંટણી પછી જ ખબર પડશે કે આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ સુરતમાં દેખાવ કરી શકશે કે કેમ. અઝર કુરેશી, G10 ન્યૂઝ.